ભગવાન નો દરબાર તમને એનામાં લાગે છે, પણ ખરેખર આ ભગવાન નો દરબાર છે. આ દરબાર કે ભોજન કરાતો ત્યારે ખાસ કારણ હોય, ખાસ વાત હોય ત્યારે જ પ્રભુ આ દરબારમાં પધારવાના છે. આજે પણ ખાસ કારણ એને પ્રભુ આ દરબારમાં પધારવાના છે. જુઓ થોડીક રાજી અરે અરે આવો ધરતી માતા આવો. ધન્યવાદ નારદ, ધન્યવાદ. આપનું વાસન ગ્રહણ કરો. અરે અરે આવો આકાશ રાજ આવો. ધન્યવાદ નારદ, ધન્યવાદ. આપનું વાસન ગ્રહણ કરો. અરે અરે આવો દેવી આવો. ધન્યવાદ નારદ, ધન્યવાદ. આપનું વાસન ગ્રહણ કરો. અરે અરે આવો ઋષરાજ આવો. ધન્યવાદ નારદ, ધન્યવાદ. આપનું વાસન ગ્રહણ કરો. અરે અરે આવો હવા આવો. ધન્યવાદ નારદ, ધન્યવાદ. આપનું વાસન ગ્રહણ કરો. આ બધા તો આવી ગયા, પણ ભગવાન હજી કેમ દેખાતા નથી? આવો પ્રભુ આવો. નારદ, અચાનક આજે દરબાર ભરવાનું કારણ મને અચાનક કેમ બોલાવવો પડ્યો અને આ બધા અતિથિઓ શા માટે આવ્યા છે? વત કારણ બહુ ગંભીર છે પ્રભુ. આ બધા પોતપોતાની સમસ્યા લઈને આવ્યા છે. ઓ તો એમ વાત છે. અતિથિઓ આપનું દુઃખ આપની સમસ્યા મને બતાવો, જેથી હું કોઈ ઉપાય બતાવી શકું. પ્રણામ ભગવાન, પ્રણામ. ગુજરાતની જન સમસ્યાની માતા આપનું ઉત્તમ સર્જન પણ મનુષ્યએ પહેલા આજે જાત જાતના પ્રદૂષણોથી મને ઘાયલ કરી નાખી છે. આ સ્થિતિમાં હું નહીં બચી શકું પ્રભુ, નહીં બચી શકું. મને બચાવી લો પ્રભુ, મને બચા. શાંત થા પુત્રી, શાંત થા. પ્રણામ ભગવાન, પ્રણામ. હું આકાશ, તમારા ત્રિગુણમાં મારો વ્યાસ છે એ તો આપ જાણો જ છો પ્રભુ, પરંતુ માનવીઓને મારા રંગરણને દૂષિત કરી નાખ્યા છે. કૃત્રિમ ઉપગ્રહ અને અવકાશ સંશોધનના પ્રાણીઓને ભરતી દીધી છે. એટલું જ નહીં, મને મારા પુત્ર સૂર્યની પણ ચિંતા થાય છે. તારી વાત વિચારવા જેવી છે પુત્ર. પરંતુ આ મૂર્ખ માનવીઓને ખબર જ ક્યાં પડે છે? મારા પર કુવાડાના કામ મારીને મારો નાશ કરતા જ જાય છે પ્રભુ. મને એમ લાગે છે કે હું આ ભવિષ્યમાં પૃથ્વી પર રહીશ કે નહીં. તારી પીડા મારા દિલને સ્પર્શી ગયું. પ્રણામ પ્રભુ, પ્રણામ. હું હવા હું. સમસ્ત જીવોના જીવનનું કારણ મનુષ્ય મારા વિના જીવી શકી શકે, છતાંય મારા મહત્વ એ સાવ ભૂલી ગયો છે. મારા આવરણને એણે ખૂબ ખૂબ પ્રદૂષિત કર્યા છે. આ કારણે બધાને જીવન આપનારું પોતે જ મૃત્યુના મુખમાં સપડાઈ ગઈ છું. તારી વાત 100% સાચી છે પુત્રી. પ્રભુ આપણે ધરતી આકાશ હવા વૃક્ષ એ વાતો તો સાંભળીએ છીએ, હવે તેનું કોઈ નિવારણ કરો. નિવારણ? હા પ્રભુ, એકમાત્ર તેનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે. તમારી આ બધા તમારી આશામાં આ બધા આવ્યા છે. નહીં નારદ, નહીં. આ બાબતમાં હું કંઈ કરી શકું તેમ નથી. આ તમને શું ભાવ છે પ્રભુ? હા નારદ, ધરતી આકાશ હવા પાણી આ બધાની સમસ્યાનું કારણ તો માનવ છે. જ્યારે માનવ ન હતો ત્યારે માત્ર માનવની પૃથ્વી જેવી પરિસ્થિતિ ચાલતી. આજે મારે અફસોસ સાથે જોવું પડે છે કે મેં માનવનું સર્જન કરીને બહુ મોટી ભૂલ કરી છે નારદ, બહુ મોટી ભૂલ. મારો જ બનાવેલો માનવ મારી સૃષ્ટિ ખાતર ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કેટલો સ્વાર્થી થઈ રહ્યો છે માનવ, કેટલો સ્વાર્થી. હું શું કરું નારદ, હું શું કરું? આ બાબતમાં હું પણ લાચાર છું. ક્યારે સમજાશે મનુષ્યને આ કથા? ક્યારે જાગશે મનુષ્ય? ક્યારે જાગશે? હવે આપણે આવું નવું રહેવું છે કે પછી જાગવું જ છે? હવે તો જાગવું જ પડશે. ચાલો આપણે સાથે મળીને કેટલાય જંગલ પર લઈએ. આજથી
આજથી હું ધરતી માતાને પ્રદૂષિત નહીં કરું. આજથી હું આકાશરાજને પ્રદૂષિત નહીં કરું. આજથી હું આકાશરાજને પ્રદૂષિત નહીં કરું. આજથી હું જળદેવીને પ્રદૂષિત નહીં કરું. આજથી હું જળદેવીને પ્રદૂષિત નહીં કરું. આજથી હું હવાને પ્રદૂષિત નહીં કરું. આજથી હું હવાને પ્રદૂષિત નહીં કરું. આજથી હું વૃક્ષ સદીને કાપું. આજથી હું વૃક્ષ સદીને કાપું. તે નિભાવશે ને કે પછી ના